આપણે કદાચ આ યુગની છેલ્લી પેઢી હશું જેને એક ભવમાં બે ભવનો અનુભવ લીધો છે. જો તમે 1950 થી 1980 વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ જીવ્યા છો, સમજણ પડી કે? આપણે તો ગામડાની મોજ પણ માણી છે અને શહેરની હવાય ખાધી છે. આપણે દીવા ફાનસ વાળો યુગ પણ જોયો છે તો અત્યારનો કોમ્પ્યુટર મોબાઈલ વાળો સમય પણ માણ્યો છે. આવો નવરા બેઠા હળવાશથી એ જૂની યાદો તાજી કરીએ. આપણે દેશી નળિયાવાળા મકાનોની ઠંડક પણ માણી છે તો હવે હાઈરાઈઝ બહુમાળી લિફ્ટ એસી વગરનો લાહવો પણ લીધો છે. થીંગડાવાળા કપડાં પણ પહેર્યા છે તો હવે જીન્સ ફેશનેબલ કપડાં અને શૂટ પહેરવાનો અનુભવ પણ કરી લીધો છે. આપણે ગામડાની દેશી રમતો જેમ કે ગિલ્લી દંડા, દોપડ, થાપો, ધમાલ ગોટો, આંધળો પાટો, લખોટી, કુંડાળા, મિની ઠેકામણી વગેરે રમ્યા અને હવે ક્રિકેટ મેચની મજા પણ માણી છે. વિડીયો ગેમ પણ જોઈ લીધી છે અને ઓનલાઈન રમતો પણ રમી લીધી છે. ત્યારે આઉટડોર હતું બધું, પણ હવે લગભગ બધું ઇન્ડોર છે. આપણે નદી તળાવમાં નાહવાની મજા પણ લીધી અને વોટર પાર્કનો અનુભવ પણ કરી લીધો. આપણે સાયકલના બે દાંડિયા વચ્ચે પગ નાખી ભાડે સાયકલ પણ ચલાવી અને હવે પોતાના ટુ વ્હીલ ફોર વ્હીલની મજા પણ માણી અને પ્લેનની મુસાફરીનો લાહવો પણ લીધો છે. દીવા ફાનસના અંજવાળે લેશન કરતા અને હવે એલઈડી લાઇટ તથા ચકાચોંધ રોશનીના અંજવાળા પણ જોયા છે. આપણે ગામડામાં ભજવાતી ભવાઈઓ, કાન ગોપી ભજનો, નાટકો વગેરેનો આનંદ પણ માણ્યો અને મદારીના ખેલ પણ જોયા. એ જંબુરા આવી જા, કાળો કાઢું કે કાબરો, યાદ છે તમને? નટના અંગ, કસરતના કરતબો પણ જોયા આપણે અને નાટક મંડળી દ્વારા ભજવાતા નાટકો પણ જોયેલા. રામલીલા ભજવતી મંડળીઓ પણ જોઈ અને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો પણ જોઈ. તો હવે સ્માર્ટ ટીવીના પડદા પર મનગમતા કાર્યક્રમો, ફિલ્મો, સિરિયલો વગેરેનો લાહવો પણ લીધો છે. આપણે ટપાલ તાર સેવાનો સમય પણ જોયો અને એમઓ મોકલ્યા અને છોડાવ્યા પણ ખરા. ટેલિફોન માટે બુકિંગ કરાવવું પડતું અને ઓપરેટર તમને કોલ કરીને વાત કરાવતા. આપણે ગામડામાં ગાડામાં બેસીને જાનમાં જવાનો આનંદ પણ માણી લીધો. ક્યારેક ટ્રેક્ટરમાં બેસીને તો ક્યારેક બળદગાડીમાં જાનો જોડાયેલ પણ જોઈ છે. લગ્ન પ્રસંગે યોજાતા જમણવાર માટે અગાઉ સારથમાં જવું પડતું. બુંગણ અને નાડુ લઈને અને રસ્તા પર મંડપો બંધાતા તો જાનના ઉતારા માટે કોઈનું સારું મોટું મકાન કે મેડીનો ઉપયોગ થતા પણ જોયો છે. સમાજની વાડી તો દરેક ગામમાં ન હોય ને, પણ ભોજન માટે પંગથમાં બેસાડીને પીરસાતું, પીરસનાર અને સપ્લાયરના લિસ્ટ તૈયાર થતા પણ મેં જોયા છે. આપણે માથે બેડું લઈ ગામના પાદરે કુએ પાણી જતી પનિહારીઓને જોઈ અને નળમાં પાણી ભરતી બાઈઓને જોઈ. આપણે બળદથી થતી ખેતી પણ જોઈ અને સાતી, હળ, દંતાળ, ગાડું પણ ચલાવ્યું અને હવે ટ્રેક્ટર હાર્વેસ્ટરથી થતી આધુનિક ખેતી પણ જોઈ. ઓટોમેટિક વાવણી, પિયત અને તમામ પ્રકારની સગવડવાળી ખેતીઓ પણ જોઈ. આપણે ફળિયામાં ગમાણે બાંધેલા પશુઓથી ધબકતા આંગણા પણ જોયા અને જાતે છાણ વાહિદા કરતી અને ગાયો ભેંસો દોહતી બહેનો પણ જોઈ. આપણે ઢોર ચારવાનો, બોરા વીણવાનો, ગામની ભાગોળે ડબલે જવાનો અને બાવળના પૈડા, ખીજડાની શીંગો અને આંબલીનો કોર ખાવાનો આનંદ પણ માણ્યો અને હવે રેડીમેડ પેકેટ પીઝા બર્ગર ખાવાનો આનંદ પણ કરી લીધો છે. આપણે બે પૈડાવાળી હાથે ફેરવાતી અનાજ દળતી ઘંટીએ જોઈ અને એ માવડીઓને પણ જોઈ અને માથે દવણાની પેટી મૂકીને ઘંટીએ દળાવવા જતી બાઈઓ પણ જોઈ અને રેડીમેડ લોટના પેકિંગો પણ જોયા. આપણે નદી તળાવ અને કુએ કપડાં ધોતી માતાઓને પણ જોઈ અને વોશિંગ મશીનમાં કપડાં ધોતી બાઈઓને પણ જોઈ. આપણે ગોફણ, જોતર, છીકલા, ખરીપ્પો, ઝીહેલું, સલાખા, મોદ, બુંગણ, ગાડું, ગાગર, બોઘણું, ગોળી, સિંચાણીયું, ઈંઢોણી, હેલ, બુજારું, દોહણું, કળશ્યો, ફાનસ, સરુડી, સુલો, તાવડી, ડોલસું, હંજવારી, વાહિદું, હાથી, ધોહરું, રાંઢવા પણ જોયા અને વાપર્યા પણ ખરા. અને આજની પેઢીને આ શબ્દો તો ડિક્શનરી કે ચિત્રોમાં જોવા મળે છે. આપણે જીવનમાં ઘણી આફતો પણ જોઈ અને જીવી પણ. ભારત પાકિસ્તાન યુદ્ધ વખતનો અંધારપટ પણ જોયો. ઇન્દિરા ગાંધીવાળી કટોકટી, 74નું નવનિર્માણ આંદોલન, 76નું પૂર હોનારત, દુષ્કાળ, સરકારી રાહત કામોમાં પાવડો, કોદાળી, તગારા લઈને જતા માણસોને પણ જોયા અને ખોદાતી ચોકડીઓ અને કેટલ કેમ્પ અને 98નું વાવાઝોડું પણ, સુરતનો પ્લેગ અને પૂર હોનારત પણ અને 2001નો ધરતીકંપ, 2002ના તોફાનો અને બાકી હતું તો COVID-19નું લોકડાઉન પણ જોયું આપણે. ત્યારે અછતમાં પણ આનંદ માણી શકતો અને કોઈ નહોતું તો પણ કડકડતી ભૂખ અને ઘસઘસાટ ઊંઘ હતી. આજે બધું હોવા છતાં એ બધું ક્યાં?